નમસ્કાર મિત્રો, મંદિરો તો તમે દેશ અને દુનિયામાં ઘણા બધા જોયા છે, પણ આજે આપણે એક એવા મંદિર વિશે વાત કરવાના છીએ જે દરિયાની વચ્ચે ટાપુ પર આવેલું છે. અને બીજી વાત, તમને જાણીને નવાઈ લાગશે કે આ મંદિરમાં પિતા અને પુત્રની પૂજા એક સાથે થાય છે. તો આવું જ મંદિર વિશેની આગળ વિડીયોમાં માહિતી તમને મળશે, તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયા રહ્યો. અને હું છું કિશન મકવાણા અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કિશન મકવાણામાં. મિત્રો, આ મંદિર દાંડીવાલા હનુમાનજી મંદિર તરીકે પ્રસિદ્ધ છે, જે ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ એટલે કે બેટ દ્વારકાથી માત્ર 8 કિલોમીટર ટાપુ પર આવેલું મંદિર છે, જેની ચારેય બાજુ દરિયો છે અને વચ્ચે આ મંદિર આવેલું છે. મુખ્યત્વે આ મંદિરમાં બે મૂર્તિ છે, જેમાં એક સ્વયં હનુમાનજી મહારાજની અને એક તેમના પુત્ર મકરધ્વજની. આ મંદિર રામાયણ કાળથી પ્રસિદ્ધ મંદિર છે. તો આ મંદિરના ઇતિહાસ વિશે જાણીએ તો એક લોકવાયકા મુજબ રામાયણ સમયમાં જ્યારે રામ અને લક્ષ્મણને બંદી બનાવીને રાવણના કહેવાથી અહિરાવણ અને મહિરાવણ જ્યારે પાતાળ લોકમાં બંદી બનાવીને લઈ જાય છે, ત્યારે તેમને છોડાવવા માટે સ્વયં હનુમાનજી મહારાજ જાય છે અને પાતાળ લોકની પહેરેદારી મકરધ્વજ નામના એક વાનર કરતા હોય છે, જે હનુમાનજી મહારાજ તે જોઈને તેની સાથે યુદ્ધ કરે છે. અને તે ઘમાસાન યુદ્ધ જોઈને એક મગર ત્યાં પહોંચે છે અને એક મગર તેમને વાત કરે છે કે હનુમાનજી મહારાજ, આ તમારું જ અંશ છે, તમારો જ પુત્ર છે, માટે તમે યુદ્ધ ના કરશો અને યુદ્ધને વિરામ આપો. એટલી જ વાતમાં હનુમાનજી બોલે છે કે હું તો બાળ બ્રહ્મચારી છું, મારે તો કોઈ જ પુત્ર નથી, તો આ પુત્ર મારો કેવી રીતે? તો મગર તેને વાત કરે છે કે જ્યારે તમે સીતા શોધ માટે ગયેલા ત્યારે એક યુદ્ધ દરમિયાન તમારા પરસેવાનું ટીપું મગરના મુખમાં ગયેલું અને એ ટીપાથી પુત્રનો જન્મ થયેલો, માટે આ પુત્ર તમારો જ છે, એમ કહીને હનુમાનજી મહારાજને વાત કરીને. આ વાત સાંભળી હનુમાનજી મહારાજે પોતાનું યુદ્ધ રોક્યું અને તેની સાથે સમજોતા કરી અને રામ અને લક્ષ્મણને છોડાવીને ત્યાંથી ચાલ્યા ગણ્યા. ત્યારથી લઈને ત્યાં સુધી આ મંદિર વિશ્વ પ્રસિદ્ધ મંદિર બન્યું છે. અહીં રામાયણના ઘણા બધા પુરાવા પણ તમને જોવા મળશે. અને એટલું જ નહીં, આ મંદિરની મુખ્ય ખાસિયત તો એ છે કે જેમાં રહેલી બે મૂર્તિ, કે એક હનુમાનજીની મૂર્તિ અને બીજી મકરધ્વજની મૂર્તિ, આ બંને મૂર્તિમાં એમ મુખ્ય ખાસિયત એ છે કે હનુમાનજી રામાયણ સમયમાં પાતાળમાં ગયા હતા, તો આ મૂર્તિ હનુમાનજીની મૂર્તિ જે જમીનની અંદર જતી દેખાશે અને મકરધ્વજની મૂર્તિ જમીનથી બહાર આવતી દેખાશે, જે કુદરતી રીતે પ્રાકૃતિક રીતે હનુમાનજીની મૂર્તિ અંદર જાય છે દિવસે દિવસે. અને મિત્રો, તમે દ્વારકા અથવા બેટ દ્વારકાની મુલાકાતે આવ્યા છો તો આ મંદિરની મુલાકાત તમે અવશ્ય લેજો. આ મંદિર મહત્વનું અને પ્રસિદ્ધ મંદિર છે. અહીં તમે પ્રાઇવેટ વાહન અને ઓટો રિક્ષા દ્વારા પણ તમે આવી શકો છો. અહીંના સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે અહીં પ્રસાદીના સ્વરૂપમાં સોપારી આપે છે અને સોપારીને લઈને તમે તમારી મનની ઈચ્છા મનોકામના પૂર્ણ કરી શકો છો. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો કહો, આપને કોમેન્ટ કરો અને આવા જ મહત્ત્વના વિડીયો જાણવા માટે ચેનલમાં જોડાયા રહો અને નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી સૌની જય જય શ્રી રામ.